નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે આરસેપ કરારને લઈને. આરસેપ કરાર કે જ્યારે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત ભારતમાં થઈ હતી, તે વખતે જ્યારે આરસેપ કરાર ઉપર સહી કરવાની વાતચીત થઈ હતી, ત્યારબાદ જો ગઈકાલની વાત કરવામાં આવે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની મુલાકાત હતી અને તેમાં પણ આસિયાન દેશો સાથે જે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, તેમાં આરસેપ કરાર પર સહી કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ના પાડી. અને તેની સાથે કહી શકાય કે તેમના દ્વારા એક સ્પષ્ટ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અને તેની સાથે કરારની નિષ્પક્ષતા અને બંનેનું આંકલન કર્યા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે ગૃહ ઉદ્યોગની વાત કરવામાં આવે કે બીજી બાજુ ટેક્સટાઇલ ઉદ્યોગ કે ડેરી ઉદ્યોગની વાત કરાવે તો આરસેપ કરારને લઈને ક્યાંક નુકસાન થવાના એંધાણ પણ સામે દેખાતા હતા. પરંતુ જ્યારે આરસેપ કરારની વાત કરીએ તો તે રદ થઈ ગયો છે. તેની ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે આ ઉદ્યોગોને ફાયદો થશે કે નુકસાન તે તો જોવાનું જ રહ્યું. પરંતુ તેની સાથે આ જ મુદ્દા પર ચર્ચા વિચારણા કરે પરંતુ પહેલાં જોઈએ એક વિશેષ અહેવાલ. વેપારી સંબંધિત હિતની સાથે જોડાયેલી મૂળ ચિંતાઓનું સમાધાન નહીં થવાના કારણે ભારતે ચીનના સમર્થનવાળા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતીની બહાર રહેવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. બેંગકોકમાં આરસીઈપી સમિટને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આરસીઈપીની કલ્પના કરવાના હજારો વર્ષ પહેલાં ભારતીય વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને અન્ય સામાન્ય લોકોએ આ વિસ્તાર સાથે સંપર્ક સાધ્યો હતો અને આ સંબંધોએ ઘણું મોટું યોગદાન આપ્યું છે. ત્યારે કર્મચારીઓ અને ગ્રાહકો બંને અમારા માટે સમાનરૂપે મહત્વના છે. જો 7 વર્ષની વાટાઘાટોને જોવામાં આવે તો વૈશ્વિક આર્થિક અને વ્યાપારિક પરિદ્રશ્ય સહિત અનેક વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે. તેથી આ પરિવર્તનને ભારત નજરઅંદાજ કરી શકતું નથી. તો બીજી બાજુ જોતા વર્તમાન આરસીઈપી કરાર આરસીઈપીની મૂળ ભાવનાને સંપૂર્ણ પ્રકારે પ્રતિબિંબ કરતો નથી. તેથી ભારત આ કરારની બહાર રહેવાનું પસંદ કરશે. તો આ બાજુ ભારતના આરસીઈપીની બહાર રહેવાના અન્ય કારણો પણ જવાબદાર છે, જેમાં વિપક્ષનો વિરોધ, મહારાષ્ટ્ર હરિયાણાની ચૂંટણીનું પરિણામ, ઉદ્યોગ જગતનો વિરોધ અને સંઘ પરિવારની કડવાશને જોવામાં આવી રહી છે. તો કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષે આરસીઈપીને મંદીનું કારણ બતાવ્યું છે. એટલું જ નહીં, વિપક્ષ સિવાય આરએસએસએ વ્યાપાર સમજૂતીમાં પોતાની નારાજગી પણ દર્શાવી હતી. સંગઠને એમ પણ જણાવ્યું છે કે જો આ કરાર પર આગળ ગયા તો તેનાથી ઘરેલું બજાર પર વિપરીત અસર પડશે અને જેથી જ વડાપ્રધાન મોદીનું પાછળ હટવાનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે. તો બીજી તરફ આરસીઈપીમાં ભાગ નહીં લેવાની વડાપ્રધાને જાહેરાતને એક નાટકીય અંદાજ પણ ગણવામાં આવી રહ્યું છે. પરંતુ આ બાબતે વડાપ્રધાને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જ્યારે હું આરસીઈપીના કરારને ભારતીયોના હિત સાથે જોડું છું ત્યારે મને સકારાત્મક જવાબ નથી મળતો. એટલે કે આમ હાલમાં જોવામાં આવે તો ભારતે આરસીઈપીની બહાર રહેવાનો લીધેલો નિર્ણય નાના વેપારીઓને ફાયદો કરશે અને વિદેશી મૂળની વસ્તુઓ ભારતમાં વેચાવા આવશે નહીં તે નક્કી થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દર્શક મિત્રો, જે રીતે કહી શકાય કે એક બાજુ આરસેપનો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ તેની સાથે તરાલ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારત સિવાય હવે 15 દેશો વચ્ચે જે આરસેપ કરાર થયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારત જો અંદર તેમાં સહભાગી થઈ ગયો હતો 16 દેશો સાથે જ્યારે આરસેપ કરાર થવાનો હતો. પરંતુ તેની સાથે આરસેપની વાત કરવામાં આવે તો આરસેપથી એક બાજુ જ્યારે ભારતને ફાયદા ઓછા અને નુકસાન જોવા મળતું હતું. કેમ કે જ્યારે ગઈ વખતની વાત કરવામાં આવે તો જ્યારે આરસેપ કરાર થવાનો હતો તેના લઈને એવું જોવામાં આવતું હતું કે ચાઇનાની પ્રોડક્ટ્સ વધુ ને વધુ અત્યારે ભારતમાં આવશે અને તેના કારણે જે ગૃહ ઉદ્યોગ કહી શકાય અને તેની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ તેમાં ઘણામાં નુકસાન થાય તેવો પણ વારો સામે આવ્યો હતો.
હવે જોવા મળી રહ્યું કે જ્યારે અત્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે જીડીપી જે ઘણો ઓછો જોવા મળ્યો હતો અને તેની સાથે વર્લ્ડ બેંક અને દરેકના અલગ અલગ જે આંકડા સામે આવતા તેની પરથી એમ લાગી રહ્યું છે કે એક બાજુ ભારતમાં મંદીનો માહોલ છે અને બીજી બાજુ આરસેપ કરાર જો લાગુ થઈ જાય તો તેના કારણે પણ ઘણા ઉદ્યોગોને જે નુકસાન થાય તેઓ પણ અત્યારે ભીતિ સેવાતી હતી. તેની સાથે જ્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરે તો તેમાં ભારતમાં આ કરાર પર જે ભારતે આ સહી નથી કરી તો તેના લઈને પણ અત્યારે હાલ ઘણા બધા ફાયદાઓ જોવા મળી રહ્યા છે. તેની સાથે જો વેપારીઓની વાત કરવામાં આવે તો વેપારીઓ પણ અત્યારે ક્યાંક ખુશ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. કેમ કે જ્યારે વેપારીઓની વાત કરો તો વેપારીઓ એમ જ કહેતા હોય છે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ જો ભારતમાં જ કરવામાં આવતું હોય તો તે અમારા માટે પણ ઘણું બધું ફાયદાકારક છે. તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રેરકભાઈ શાહ, જેઓ ભાજપના નેતા છે. જી પ્રેરકભાઈ, આપનું તો સ્વાગત છે. પહેલાં પ્રેરકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે આરસેપની આપણે વાત કરતા હોઈએ છીએ ને તેના કારણે આપણે ભારતનો નુકસાન કે ફાયદો તો આપણે પછી જોઈશું, પરંતુ આ આરસેપ એ શું છે અને તે કયા કયા દેશો વચ્ચે જોડાયેલું છે? જી, આરસેપનું આખું જો તમે ફૂલ ફોર્મ જુઓ તો રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ થાય છે, જેમાં મુખ્યત્વે 19 દેશો જોડાયેલા છે. અને જે મુખ્ય દેશો જે જોડાયેલા છે એમાં પૂર્વ એશિયન કન્ટ્રીએ મોટાભાગના એની અંદર આવેલા છે. આ સિવાય એની અંદર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા કન્ટ્રી છે, બ્રુનેઈ, કોમ્બો, મલેશિયા, લાઓસ, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, થાઇલેન્ડ, ચાઇના, આ બધા કન્ટ્રી જોડાયેલા છે. મુખ્યત્વે તમે જુઓ કે આ એક મુક્ત વેપાર માટે આ બનેલું એક સંગઠન એગ્રીમેન્ટ છે. અને આરસીપી છે, જો આની ઉપર જો એક સાઇન થઈ હોત કે સહી સિક્કા થયા તો કોઈપણ કન્ટ્રી જે આરસીપીની અંદર જોડાયેલો હોય એ કોઈપણ દેશમાં ગમે તેટલો માલ સરળ ભાષામાં કહીએ તો કોઈપણ ટેક્સ વગર એ આયાત કરી શકે, એની ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ ના લાગે, પછી એ કસ્ટમ હોય કે બીજા કોઈપણ પ્રકારનો ટેક્સ હોય. અત્યારે આપણા દેશની અંદર અલગ અલગ કન્ટ્રી ઉપર અલગ અલગ આપણા નિયંત્રણો લાદેલા છે, એ નિયંત્રણો ટોટલ પ્રમાણે હટી જાય અને કોઈપણ જે એ દેશનો જે વેપારી હોય, વેપાર કરવા માટે આવતો હોય તો એને વિઝાની સગવડને એ કરી આપવી પડે. જે આપણા દેશના જે નાના વેપારીઓ છે, ખેડૂતો છે, ગરીબ વર્ગના બાકીના વેપારી છે, આ બધાને અસર કરે એમ હતી. એટલે જ્યારે જ્યારે કોઈપણ એક વૈશ્વિક નિર્ણય આપણે લેતા હોઈએ અને વૈશ્વિક એગ્રીમેન્ટ સાઇન કરતા હોઈએ ત્યારે બધાની જ લાંબા ગાળાની અસર આપણે વિચારવી પડે અને એના આધારે જ આપણે આ નિર્ણય લેવો જોઈએ. જી, જ્યારે આપણે આરસેપની વાત કરતા હોઈએ છીએ ને તેની સાથે જે રીતે કહી શકાય કે ઘણા બધા દેશો જે જોડાયેલા છે અને આરસેપની જ વાત કરીએ તો આપણે ક્યારે જોડાય, ભારત આરસેપમાં ક્યારે જોડાયું અને તેની સાથે કયા કયા પ્રકારની તેને વેપાર કર્યો હતો કે ન કર્યો હતો? જી, આરસેપની અંદર એગ્રીમેન્ટની આપણી શરૂઆત 2012માં થઈ નેગોશિએશન કરવાની, પણ એની પહેલાં આરસેપ પહેલાં આપણે FATA એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આપણે શરૂઆત કરી હતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે સૌ પ્રથમ સાઉથ કોરિયા જોડે 2010ની અંદર કર્યો હતો, ચાઇના જોડે 2007ની અંદર કર્યો હતો, મલેશિયા જોડે 2011માં કર્યો હતો, જાપાન જોડે 2010માં કર્યો હતો. પણ આ બધાની જે વિપરીત અસર થઈ એ એટલા મોટા પ્રમાણની અંદર થઈ કે ચાઇના જોડે જે આપણી ટ્રેડ ડેફિસિટ 2004માં $1.4 billion હતી એ વધી અને $44 billion થઈ ગઈ, ઓલમોસ્ટ 23 ગણી વધારે થઈ ગઈ. અને જે આસિયાન કન્ટ્રી જોડેની જે આપણી ટ્રેડ ડેફિસિટ હતી એ વધી અને $78 billion થઈ ગઈ. આ જે આપણા વેપારીઓને જે નુકસાન કર્યું છે, આ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રકારે નિર્ણય આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અને જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારથી તમે કોઈપણ એમનો નિર્ણય જુઓ તો એમણે ક્યારેય પોતાનું વ્યક્તિગત હિત, ક્યારેય પાર્ટીનું હિત, ક્યારેય કોઈ વ્યક્તિનું હિત ધ્યાનમાં નથી રાખ્યું, માત્ર ને માત્ર નેશન ફર્સ્ટની પોલિસી ઉપર ચાલ્યા છે. જ્યારે આપણા દેશનું આર્થિક હિત, રાષ્ટ્રીય હિત, ટ્રેડ ડેફિસિટ એટલે કે તમે જુઓ કે આપણું જે વિત્તીય ઘાટા છે, આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ એગ્રીમેન્ટની અંદર આપણે નહીં જોડાવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આ કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે આ ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર, ત્યારે મારે આપના માધ્યમથી કોંગ્રેસને એ જ પૂછવામાં આવ છે કે જ્યારે જ્યારે FATAની અંદર એટલે ફ્રી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે જોડાયા હતા અને આટલા બધા કન્ટ્રી સાથે જોડાયા હતા તો એ વખતે એમણે આપણી ટ્રેડ ડેફિસિટ શું થશે કે એ પ્રકારનું કોઈ પ્લાનિંગ નહોતું કર્યું. અને મારે વધારે કહેવું છે કે ડૉક્ટર મનમોહન સિંહ એટલે પૂર્વ પ્રધાનમંત્રી એના વિરુદ્ધમાં હતા, પરંતુ સોનિયા ગાંધીએ એ હદે એમને પ્રેશરાઇઝ કર્યા હતા કે ચાઇના જોડે પણ આપણે 2007ની અંદર
એફએટીમાં જોડાવવું પડ્યું ફ્રી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર, એગ્રીમેન્ટ કરવો પડ્યો, અને 2012ની અંદર એમની જોડે આરસેપની અંદર એની પર નેગોશિએશન કરવું પડ્યું. અને આની બહુ ગંભીર અસરો આપણા દેશની અંદર પડી કે આપણા દેશના જે વેપારી છે એ ખૂબ મોટા નુકસાનમાં જવા માંડ્યા, અને ચાઇનાએ આપણા ભારતની અંદર માલ ડમ્પ કરવા માંડ્યો, અને જેના કારણે ચાઇના એક બહુ મોટું માર્કેટ અહીંયા આગળ બની ગયું અને ભારતની ડેફિસિટ, ટ્રેડ ડેફિસિટ એ સતત વધતી ગઈ. ઓકે, જો જે રીતે આપણે આરસેપની તો વાત કરીએ તેની સાથે એમ કહેવાતું હોય છે કે જ્યારે આરસેપનો ઘણો બધો ફાયદો, એટલે કે જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરવામાં આવે ને તેની સાથે જે ચાઇના ઘણો બધો ફાયદો આપતો હતો તેવું લાગી રહ્યું છે, તો આરસેપમાં ચાઇનાનો રોલ શું છે? જી, તમે જુઓ કે આરસેપ જે આખું જે બન્યું છે એગ્રીમેન્ટ, એ તમે આમ જુઓ ને તો એક ચાઇનાનો એક ગેમ પ્લાન છે કે જે એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એને બચાવવા માટેનો. તમે જોશો કે ચાઇનાએ ઓલરેડી જે આસિયાન કન્ટ્રીઝ છે એને ઓલરેડી કવર કરી દીધા છે વેપારની અંદર, અને તમે જુઓ કે આખે આખું જે એનું મેથેમેટિક્સ છે વેપારનું, એ જો બગાડવાનું કોઈના હાથની અંદર હોય તો એ ચાઇનાના હાથની અંદર છે. તમે જુઓ કે આસિયાન કન્ટ્રી વચ્ચે એક ACFTA કરીને, એટલે આસિયાન ચાઇના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો, અને એની અંદર જે આસિયાન 6 કન્ટ્રીની અંદર જે કન્ટ્રી આવતા હતા, જેની અંદર ફિલિપાઈન્સ, સિંગાપુર, વિયેટનામ, થાઈલેન્ડ આ બધા કન્ટ્રી આવતા હતા, પરંતુ ચાઇનાએ એ પ્રકારે ત્યાં વેપાર કર્યો કે જે એમની ટ્રેડ જે સરપ્લસ હતી, 53 બિલિયન ડોલરનું સરપ્લસ હતું, એની જગ્યાએ 2010માં સરપ્લસમાંથી 2016ની અંદર એ 54.6 બિલિયન ડોલર એ ટ્રેડ ડેફિસિટ ઊભી થઈ ગઈ. એટલે ચાઇનાએ આખો આ જે ગેમ પ્લાન કર્યો છે એને બચવાને ભારતે આ જ વસ્તુનો વાંધો લીધો છે કે ભારતે સરકારે આ એગ્રીમેન્ટની અંદર જોડાવામાં કોઈ વાંધો નથી, પરંતુ ભારતના જે અમુક હિત છે કે જ્યારે કોઈ કન્ટ્રી મોટા પ્રમાણની અંદર આયાત કરે છે તો એની સામે એની સુરક્ષા શું, ઘરેલું ઉત્પાદન કેવી રીતે ટકી શકે, આ બધા જે ભારતના હિત છે અને લાંબા ગાળાનું હિત એને ધ્યાનમાં રાખીને જ આ સરકારે નિર્ણય લીધો છે કે આ એગ્રીમેન્ટની અંદર અમે અત્યારે સાઇન નહીં કરીએ. ઓકે, એક બાજુ એમ જોવામાં આવતું હોય છે કે જ્યારે અત્યારે હાલ આરસેપની વાત કરવામાં આવે, આરએસએસ એ ઘણું બધું જ્યારે સાત સરકાર ઘણા બધા નિર્ણયમાં આપતું હોય છે ભારતીય જનતા પાર્ટીને, કહી શકાય કે મોટાના મોટો જે નિર્ણય હોય જમ્મુ કાશ્મીરનો કે કોઈ પણ નિર્ણય હોય તેમાં ઘણા બધા સાત સરકાર આપતી છે, પરંતુ આરએસએસે આરસેપને લઈને વિરોધ દર્શાવ્યો હતો, અને તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો આરએસએપ ભારતમાં આવશે તો તેના કારણે ઘણું બધું નુકસાન પણ થશે, તેની સાથે જે ગૃહ ઉદ્યોગો છે તે ભાંગી પડશે, તેમાં તમે શું કહેશો? જી, આ ખૂબ સાચી વાત છે કે આરએસએસે બી ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાયો હતો, આપણા બી નાના મોટા વેપારી સંગઠનોએ એમનો બી વિરોધ હતો, અને ભારત સરકાર બી આ બાબતે ચિંતિત હતી, કારણ કે સરકારે છેવટે લોકો માટે છે અને લોકો દ્વારા બનેલી છે, અને એટલા માટે જ આ એગ્રીમેન્ટમાં જોડાઈ નથી અને નહીં જોડાઈ, અને સરકારે એ પ્રતિબદ્ધતા બી દર્શાવી છે અને કટિબદ્ધતા બી દર્શાવી છે કે વૈશ્વિક લેવલે ગમે તેટલું દબાણ હશે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવશે ત્યારે રાષ્ટ્રીય હિત માટે કોઈ પણ કડક નિર્ણય લેતા અને આવા કોઈ પણ દબાણ પૂર્વક આવા કોઈ પણ એગ્રીમેન્ટ એ ભારત સરકારે સાઇન નહીં કરે. હવે જો આપણે જો ગુજરાતની જો વાત કરીએ, આપણે જે વાત કરી, તો આની જો સૌથી મોટામાં મોટી અસર જો થતી હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બહુ મોટા પ્રમાણમાં અસર થાય, અને બીજી જે છે એ ડેરી ઉદ્યોગને આની મોટા અસર થાય, અને ડેરી ઉદ્યોગની જોડે પશુપાલન અને ખેડૂતો આને અસર થાય. તમે જો કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર અત્યારે પણ તમે ચાઇના દ્વારા શું કરવામાં આવ્યું છે, આપણે ચાઇના ઉપર અમુક પ્રતિબંધો લાદેલા છે, એટલે ચાઇના દ્વારા હોશિયારીપૂર્વક એમનો માલ એ શ્રીલંકા અને મ્યાનમાર મોકલવામાં આવે છે, અને પછી એ રૂટથી ભારતની અંદર એ લોકો ડમ્પ કરે છે માલ. હવે જો જ્યારે એમના માટે આખું માર્કેટ ઓપન થઈ જાય તો એમના માટે જે મોસાળમાં માં પીરસનારી એવું થઈ જાય કે એમને જોઈતું હતું અને વૈધ કરી આપ્યું. બીજું તમે જો ડેરી ઉદ્યોગની વાત કરીએ તો આની અંદર બે કન્ટ્રી એવા જોડાયેલા છે, એક ન્યૂઝીલેન્ડ અને બીજું ઓસ્ટ્રેલિયા. આ બંનેનો ડેરી ઉદ્યોગની અંદર બહુ મોટો ફાળો છે. હવે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, પશુપાલન ઉપર નિર્ભર દેશ છે, અને આપણી તમે ઇકોનોમી જે છે એની અંદર મોટો ફાળો જ્યારે ખેતી વિષયક વસ્તુઓનો હોય ત્યારે આપણો ડેરી ઉદ્યોગ પણ એના દ્વારા ચાલતો હોય. અને તમે જુઓ કે આપણી અમૂલ ડેરી છે, અહીંયા મધર ડેરી આવી છે, સુરતની અંદર સુમૂલ ડેરી આવી છે. હવે જ્યારે એ લોકો એમની પ્રોડક્ટ જે છે સસ્તા પ્રાઇઝની અંદર એ જો અહીંયા મોકલવાની ચાલુ કરે ને એની ઉપર જો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હોય તો આને મોટી અસર થાય, એના કારણે ખેડૂત વર્ગને બી નુકસાન જાય. એટલે આ તમામ વસ્તુઓ ભારત સરકારે આ એગ્રીમેન્ટમાં જોડાવાની ના પાડી છે, સાથે સાથે ભારત સરકારે સ્પષ્ટતા બી કરી છે કે અમારી કેટલીક ચિંતાઓ છે, કેટલુંક અમારું હિત સંકળાયેલું છે, જો તમે આની ઉપર તમે આનું સોલ્યુશન લાવો ને આની ઉપર તમે વાર્તા કરવા માંગો છો તો અમને જોડાવાની અંદર કોઈ વાંધો નથી, પરંતુ દેશના લોકોને તકલીફ ના પડે એ દરેક દેશની સરકારની એ પ્રાયોરિટી હોય, અને પર્ટિક્યુલર જ્યારે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની વાત કરીએ તો કોઈ પણ દબાવમાં ઝૂકેવા નથી,
કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ હોય એમાં વૈશ્વિક પશ્ચિમના દેશોનું દબાણ હોય તો પણ એને ઝૂકે. એવું કહેવામાં આવતું હતું કે જ્યારે વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો વૈશ્વિક માર્કેટના દબાણને કારણે ક્યાંક આ નિર્ણય પહેલાં લેવામાં આવ્યો હતો તેવું પણ સામે આવી રહ્યું છે. જી, આ બહુ સત્ય હકીકત છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે આ પ્રકારનો નિર્ણય, અને મેં એટલે જ તમને વાત કરી કે ફ્રી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર જે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા અને જેમાં અલગ અલગ કન્ટ્રી દ્વારા, એમાં બી તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ઇન્ડોનેશિયા માટે આપણે આપણું માર્કેટ ઓપન કરી દીધું 74% માર્કેટ, અને સામે ઇન્ડોનેશિયાએ એમનું કેટલું માર્કેટ ઓપન કર્યું? માત્ર 50%. પરંતુ ત્યારની યુપીએ સરકારે એની સામે કોઈ હરફ સુદ્ધા નહોતો ઉચ્ચાર્યો. ઇવન તમે જો ચાઇનાની વાત કરો તો ચાઇના સામેની ટ્રેડ ડેફિસિટ આપણી 10 વર્ષની અંદર આના કારણે એ 23 ગણી વધી ગઈ. આજે આ નરેન્દ્ર મોદીની સરકારને આભારી છે કે જેમણે મેક ઇન ઇન્ડિયાના આધારે મેન્યુફેક્ચરિંગ યુનિટોને એમણે પ્રોત્સાહન આપ્યું, ને એના કારણે ચાઇના સામેની જે ડેફિસિટ છે 2018-19 વર્ષની અંદર $10 બિલિયન ઓછી થઈ, અને આપણું એક્સપોર્ટ જે ચાઇનાની અંદર છે એ વધી અને $16 બિલિયનનું થયું. પરંતુ સાથે સાથે આપણે સ્વીકારવું પડે કે આપણે અમુક વસ્તુની અંદર અમુક દશકો પાછળ છે, પર્ટિક્યુલર એમાં મેન્યુફેક્ચરિંગ સાઈડ, કે આપણી પૂર્વની જે સરકારો છે 70 વર્ષમાં જે સરકારો ચાલી તેમણે મેન્યુફેક્ચરિંગ ઉપર એટલું મોટા પ્રમાણની અંદર ધ્યાન ન આપ્યું, અને આપણે વૈશ્વિક લેવલે એટલું બધું મેન્યુફેક્ચરિંગ કરી અને માલ આપણે મોકલી નથી શકતા. આજની તારીખની અંદર તમે જુઓ કે વૈશ્વિક પ્રોડક્ટોની અંદર 90% પ્રોડક્ટોની અંદર એક યા બીજી એસેસરીઝ એ ચાઇનાની હોય છે. એટલે તમે જુઓ કે મેન્યુફેક્ચરિંગ ઉપર એ વર્લ્ડના હબ તરીકે ચાઇના આવી ગયું છે. આવા સમયે જો આપણે આપણા દેશનું જો રક્ષણ નહીં કરીએ આનાથી, તો આપણા વેપારીઓ ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય અને એમના આર્થિક હિતોને ખૂબ મોટું નુકસાન જઈ શકે એવું છે. પ્રેરકભાઈ, એક સવાલ એ પણ ઊભો થાય છે કે જ્યારે આપણે ગુજરાતના વેપારીઓની વાત કરીએ તો ગુજરાતના વેપારીઓનો જ્યારે એક મહત્વની તેમની જોડે જે વાતચીત કરવામાં આવી હતી તેમાં પણ તેમણે એમ જ કહ્યું હતું કે આરસેપના લઈને ઘણા બધા ફાયદાઓ ગુજરાતના વેપારીઓને થશે, કેમ કે જે પ્રમાણે અત્યારે હાલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે અત્યારે ભારતની છે તે ઘણી બધી ઊંચી આવતી હોય છે અને તેમાં પણ ઘણો બધો લાભ થશે, અને તેની સાથે જો અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણી બધી વાર એવું પણ જોવા મળતું છે કે ના અત્યારે હાલ જ્યારે વેપારીઓ જ ખુદ એમ કહી રહ્યા છે કે ના આના કારણે થોડુંક નુકસાન પણ થાય તેવી પરિસ્થિતિ છે. ના, આના કારણે નુકસાન થયું નથી, આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થાય એમ છે આપણા વેપારીઓને. કારણ કે એક વસ્તુ આપણે મને કમને સ્વીકારવી પડે કે આપણે ટેકનોલોજીકલ લેવલે આપણા વેપારીઓ ઘણા પાછળ છે વેસ્ટર્ન કન્ટ્રી અને બીજા કન્ટ્રી કરતાં, અને આ લોકો ટેકનોલોજીની અંદર ઘણા પડતા આગળ નીકળ્યા છે. અને એનું એક સરળ જો તમને એક્ઝામ્પલ આપું કે ફર્નિચર, આજે આપણે જો કોઈ એક મોટો બંગલો બનાવ હોય અને જો આપણે અહીંયા ભારતની અંદર એટલે આપણા ઇન્ડિયાનું જો ફર્નિચર યુઝ કરીએ તો 1 કરોડ જેટલો જો એક્સપેન્સ થતો હોય, તો એ જ ફર્નિચર જો આપણે ચાઇનાથી લાવીએ છીએ તો આપણા લોકો અત્યારે લેવા જાય છે ચાઇના, અને 20 લાખની અંદર આવી જાય છે. તો આટલો મોટો ડિફરન્સ કેમ આવે છે? હવે જો ચાઇનાવાળાને આપણે એ પ્રમાણે આખે આખું એક ઓપન માર્કેટ કરી દઈએ તો એ લોકો માલ અહીંયા એટલો બધો ડમ્પ કરશે કે આપણા વેપારીઓને મુશ્કેલી થાય. એટલે આપણા વેપારીઓને ટેકનોલોજીકલી બી અપગ્રેડ કરવા પડે, અને બીજું આયાત બાબતની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનીએ એ પ્રકારનું અત્યારે નવી નવી કંપનીઓ ભારતમાં આવી રહી છે. આપ જોશો કે એપલના ટીમ કુકે બી હમણાં કીધું કે ભારતની અંદર અમે 1400 કરોડ રોકવાના છે, અને ભારતની અંદર અમે એપલના આઈફોનનું મેન્યુફેક્ચરિંગ કરવાના છે, જે ભારત દેશના લોકોને 20,000 રૂપિયા દુનિયાના લોકો કરતાં સસ્તો મળશે. આવી રીતે સેમસંગની ફેક્ટરી આવી છે, માસ્ટરકાર્ડ વાળાએ બી કીધું છે કે અમે આવનારા 5 વર્ષમાં ભારતમાં $1 બિલિયન રોકશું, ફેરફેક્સે કીધું છે કે અમે $1 અબજ ભારતની અંદર રોકાણ કરવાના છે. પરંતુ એટલા મોટા પ્રમાણની અંદર ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ હબ ઊભું થાય એ પછી જો આ પ્રકારનો કરાર થાય તો ભારતને ફાયદો થાય. અને અત્યાર સુધીની સરકારની જે નીતિ એવી રહેલી છે કે તમને એક સરળ એક્ઝામ્પલ ઉદાહરણ આપું કે તમે આપણા મોબાઈલની અંદર હતું કે પહેલાં ઇનકમિંગ કોલના તમે જુઓ કે 16 રૂપિયા ચાર્જ હતો, આઉટ ગોઈંગ કોલ હોય તો એનો વધારે ચાર્જ હતો, પરંતુ ધીરે ધીરે તમે જુઓ કે નંબર ઓફ સબસ્ક્રાઈબર વધારો અને એના દ્વારા કમાણી વધારો. એવી જ રીતે આપણા દેશના સરકારોની નીતિ શું રહી હતી, જે કંપની ભારતમાં છે એની જોડેથી વધુમાં વધુ ટેક્સ લો, અને વધુમાં વધુ ટેક્સ લો, એના કારણે નવી કંપનીઓ આવતી નથી. આજે તમે જો કે BMW છે તો BMWનો થાઇલેન્ડની અંદર પ્લાન્ટ છે, એટલે મેન્યુફેક્ચરિંગ થાઇલેન્ડમાં કરે છે અને એસેમ્બલિંગ ઇન્ડિયામાં કરે છે. તો એને આવતા શું રોકી રહ્યું હતું? આવતા જે રોકી રહ્યું હતું એ મોટા પ્રમાણમાં જે ટેક્સ હતો એ રોકી રહ્યો હતો. આપણી સરકારે અત્યારે કોર્પોરેટ ટેક્સ ઓછો કર્યો છે, એના કારણે અહીંયા નવી નવી કંપનીઓ આવી રહી છે. અને એક કંપની જોડેથી વધારે ટેક્સ લેવો એના કરતાં
એક કંપની જોડેથી 100 રૂપિયા ટેક્સ લેવાની જગ્યાએ 20 કંપની ઊભી કરીને એની જોડેથી 100 રૂપિયા ટેક્સ લેવો, એમાં દેશનું બી સારું છે. કાલ ઉઠીને કોઈ એકાદ કંપનીને કોઈ પ્રોબ્લેમ થાય અને બંધ થાય તો દેશના આર્થિક રીતે બી નુકસાન જતું નથી. અને જ્યારે મોટા પ્રમાણમાં જ્યારે કંપનીઓ આવે છે દેશની અંદર, મેન્યુફેક્ચરિંગ હબ બને છે, તો રોજગારી તો મળે છે, સાથે સાથે આપણે એક્સપોર્ટ કરવા માટે બી આપણી જોડે મોટા પ્રમાણમાં માલ હોય છે. અને આપણે વૈશ્વિક લેવલે, એટલે હાલની જે જીઓ પોલિટિકલ કન્ડિશન છે અને દરેક દેશો એકબીજાની ઉપર નિર્ભર છે, ત્યારે આપણે મોટા પ્રમાણની અંદર માલને આયાત કરી શકીશું. પ્રેરકભાઈ, જ્યારે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરો, તો જ્યારે ડેરી ઉદ્યોગની વાત કરીએ કે પછી ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરો, તો તેમાં જે પ્રમાણે તે લોકોએ જણાવ્યું હતું કે ના, અત્યારે હાલ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘણા મોટો જે આમાં લોસ થઈ શકે તેવી પણ પરિસ્થિતિ સામે આવશે. અને તેની સાથે જ્યારે ડેરી ઉદ્યોગની વાત કરવામાં આવે તો ડેરી ઉદ્યોગમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળતું હતું તેવું પણ તે લોકો કહેતા હતા. પરંતુ પરિસ્થિતિની વાત કરીએ તો જ્યારે સચિવ વિજય ગોખલે દ્વારા જે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું, ને તેમણે એમ કહ્યું હતું કે એના આરસેપ કરારને રદ કર્યો છે, તેના કારણે ઇકોનોમીને પણ ક્યાંક વેગ મળી શકે તેવું છે. તે કયા પ્રકારે તેમણે નિવેદન આપ્યું? કેમ કે એક બાજુ જ્યારે વેપારીઓ એમ કહી રહ્યા છે કે ના, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું છે નહીં અને ટેકનોલોજીનો જે ઉણપ છે તેના કારણે અત્યારે જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘણો બધો વધારો થઈ જતો હોય છે. વિજય ગોખલે જે કીધું એ ખૂબ સાચી વાત છે કે આના કારણે આપણે ઇકોનોમીને બી વેગ મળ્યો છે. કારણ કે આપણે સમજવું પડે કે આપણી જે ઇકોનોમી છે કન્ઝમ્પશન રિલેટેડ ઇકોનોમી છે, અને સમય સમય તમે જુઓ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર કહેતા આવ્યા છે કે ભારતની જે ટોટલ વસ્તી છે એની અંદર 65% યંગ પોપ્યુલેશન છે, અને જ્યારે યંગ પોપ્યુલેશન હોય ત્યારે એમને એક એસ્પિરેશન હોય અને આપણી કન્ઝમ્પશન ઇકોનોમી છે. તો સતત જ્યારે આપણી કન્ઝમ્પશન ઇકોનોમી છે ત્યારે આપણા દેશનો માલ વધુ ને વધુ લોકો ખરીદે એ વધારે હિતવ છે. જો બહારનો માલ ખરીદીશું તો આપણો પૈસો બહારના કન્ટ્રીની અંદર જશે. આજે એક ફોરેનની કંપની અહીંયા આવે છે કે એક ફોરેનની કંપની અહીંયા માલ ડમ્પ કરે છે તો એ વેપારી કમાય છે, જ્યારે અહીંયા આપણો વેપારી કમાશે ને એ પૈસા, એટલે રૂપિયો જેટલો વધારે ફરશે એટલી એને વેલોસિટી વધશે, એટલું તમે અહીંયા આગળ આપણા જીડીપીની અંદર વધારો થશે. એટલા માટે તમે જુઓ કે કન્ઝમ્પશન જ્યારે ઇકોનોમી હોય ત્યારે આપણે આપણા પોતાના ઉપર નિર્ભર હોઈએ એ વધારે હિતાવહ છે. અને જો ડેરી ઉદ્યોગની જો વાત કરીએ તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે પણ કેટલાક એમના જે સૂચનો હતા અને કેટલાક પ્રોબ્લેમ હતા એ એમણે પિયુષ ગોયલ સાથે રજૂઆત કરી હતી. અને પિયુષ ગોયલે એ વખતે બી એમને કીધું હતું કે તમારા સૂચનોને અમે ધ્યાનમાં લઈશું અને જ્યારે બી આ પ્રકારનો કરાર કરીશું ત્યારે એ વખતે તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય અને તમારા ઉદ્યોગને અસર ન પડે એ પ્રમાણે જ અમે નિર્ણય લઈશું. એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આરસેપ કરારને જે અત્યારે રદ કરી દેવામાં આવ્યો છે, અને તેની સાથે જો વેપારીઓની વાત કરીએ તો વેપારીઓ એક બાજુ જે મહદઅંશે જે વિરોધ પ્રદર્શન જ કરતા હતા કે ના, આ કરાર ન આવવો જોઈએ, તે ક્યાંક અત્યારે વિરોધ તેમનો સફળ થયો તે પણ લાગી રહ્યું છે. અને તેને કારણે નાના ઉદ્યોગની વાત કરીએ તો તેને ક્યાંક ફાયદો થશે તે પણ અત્યારે વાત સામે આવી રહી છે. જી, આ ખૂબ સાચી વાત છે કે નાના ઉદ્યોગોને ફાયદો થવાનો જ છે. કારણ કે આપણી જે ટોટલ ઇકોનોમી છે એની જે તમે જીડીપીનું ફોર્મ્યુલા જુઓ ને તો એ C+G+I+NX. સી એટલે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, જી એટલે ફેડરલ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, જી એટલે આઈ એટલે નેટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. હવે જે સી છે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, એનો ટોટલ ઇકોનોમીમાં ફાળો એ 65% જેવો ફાળો એનો થાય છે. હવે જ્યારે આપણા દેશના લોકો એ દેશની પ્રોડક્ટ જ્યારે ખરીદે અને એ જ પૈસો જ્યારે દેશની અંદર ફરે તો એનો સીધો ફાયદો એ આપણા વેપારીઓને થાય છે. હવે તમે ઓવરઓલ તમે જીડીપી, એટલે અત્યારે બી તમે જુઓ કે હમણાં જ આરબીઆઈ દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા, તો ગઈ સાલ ઓક્ટોબર મહિનાની અંદર જેટલી આપણી નોટો એ લોકોએ ઉપાડ કર્યો તો એના કરતાં ઓલમોસ્ટ 53% નોટો એ વધારે લોકોએ ઉપાડી છે. એનો સીધો મતલબ થાય છે કે આ દિવાળીની અંદર લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કન્ઝમ્પશન કરવામાં આવ્યું છે, અને જ્યારે કન્ઝમ્પશન વધે છે તો એનો સીધો ફાયદો આપણા જીડીપીને થાય છે. અને તમે જુઓ કે અત્યારે આપણી આ ફેસ્ટિવલ સિઝન હતી અને એના કારણે તમે ઓટો અને આ બધાની જે પરચેસ થઈ છે એનો સીધો ફાયદો એ આપણી ઇકોનોમીને થવાનો જ છે. જી, એટલે કે કહી શકાય કે જ્યારે આરસેપની વાત કરો તો આરસેપને લઈને જે રીતે નાના ઉદ્યોગોને એક બાજુ જ્યારે સફળતા મળશે તેવો તરફ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને તેની સાથે જો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો એક બાજુ જે રીતે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, મંદીના માહોલની સાથે સાથે જ્યારે ગૃહ ઉદ્યોગની વાત કરીએ કે મોટા ઉદ્યોગની વાત કરીએ, અત્યારે હાલ જ્યારે ગૃહ ઉદ્યોગોને તો ઘણો બધો ફાયદો થશે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે. અને તેની સાથે વિજય ગોખલેએ જ્યારે તેમના સ્ટેટમેન્ટમાં એમ જ કહ્યું હતું કે જે નાના ઉદ્યોગોને અને તેની સાથે જે ગૃહ ઉદ્યોગો જે પણ છે તેમને એક જે સ્કેલ પૂરી પાડવાની હોય તેના માટે પણ અત્યારે સરકાર સજ્જ છે. કહી શકાય કે મોટા ઉદ્યોગમાં પણ શું આરસેપ કરાર જે મહત્વનો થઈ શકે છે કે નહીં? જી, મોટા ઉદ્યોગ અને નાના ઉદ્યોગ આ બંને માટે આરસેપ કરાર એ મહત્વનો છે, પરંતુ ભારતના કેટલાક હિત છે. આ હિત જે છે એને સૌથી પહેલી અંદર આપણે પ્રાયોરિટી આપવી પડે. આ હિતની અંદર આપણા આર્થિક હિત સંકળાયેલા છે, રાષ્ટ્રીય પ્રાથમિકતા છે,
વેપાર ઘાટાની અંદર સંકળાયેલું છે, અનુચિત આયાત સામે કેવી રીતે આપણને સુરક્ષા પૂરી પાડવામાં આવશે એ સંકળાયેલું છે, અને ઘરેલું ઉત્પાદનને કેવી રીતે વેગ આપવો પડશે. આમાં જો સૌથી મોટામાં મોટું જો કોઈ અગત્યનું ફેક્ટર હોય તો સસ્તી આયાતમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થવાની સંભાવના છે, અને એ એક સૌથી મોટું કારણ છે કે જેના કારણે ભારતે આની અંદર સિગ્નેચર કરી નથી. જી, એટલે કે કહી શકાય કે જે રીતે ઘણા બધા કારણો અત્યારે જવાબદાર છે આરસેપને લઈને, તેની સાથે પરિસ્થિતિની વાત કરીએ. પ્રેરકભાઈ, છેલ્લો પ્રશ્ન એક આપને હું પૂછવા માગીશ કે જે રીતે કૃષિ ઉદ્યોગની વાત કરીએ, કૃષિ ઉદ્યોગને અત્યારે જ્યારે ઘણા બધા અત્યારે નુકસાન સહન કરવા પડ્યા છે કમોસમી વરસાદને લઈને, અને તેની સાથે જ્યારે આરસેપ કરારને લઈને પણ ત્યાં ક્યાંક નુકસાન થવાની વાતો હતી, તેમાં શું અત્યારે કયા પ્રકારનો ફાયદો થશે? જી, આરસેપ કરારના કારણે જો સૌથી મોટામાં મોટો ફાયદો જો થતો હોય તો એ ડેરી ઉદ્યોગને થવાનો છે. કારણ કે બે જે મોટા કન્ટ્રી જે છે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, આ બંને આમાં છે જે ડેરીની બહુ મોટા પ્રમાણમાં પ્રોડક્ટોને આયાત કરે છે. એટલે એના કારણે હવે ડેરી ઉદ્યોગ સાથે જો કોઈ સીધું સંકળાયેલું હોય તો ખેડૂત વર્ગ સંકળાયેલો છે, અને એટલા માટે જે નેશનલ ડેરી બોર્ડ છે એણે કેટલાક આની અંદર સૂચનો કર્યા હતા. અને ભારતે તમે જુઓ કે આની અંદર છે એ ક્લિયર કટ કીધું કહેવામાં આવેલું છે, અને નરેન્દ્ર મોદીએ ત્યાંથી સ્ટેજ ઉપરથી બોલ્યા કે અમારે આનો કોઈ વધારે ફાયદો નથી જોઈતો, પરંતુ અમારે વિનવિન કન્ડિશન જોઈએ છે. એટલે અમે આનાથી કંઈ જોઈએ કે કોઈને ફાયદો નહીં, કોઈને નુકસાન નહીં, આ પ્રકારની કન્ડિશન હોય તો અમને આની અંદર જોડાવવામાં રસ છે. અને સરકારે આરસીપ કરારની અંદર એક જે ઓટો ટ્રિગર જે છે મિકેનિઝમ, એ આની અંદર એડ કરવાની કીધી છે. જો ઓટો ટ્રિગર મિકેનિઝમ આની અંદર એડ થાય આયાતી માલ ઉપર, તો અમને આની અંદર જોડાવવાની અંદર વાંધો નથી. જી, એટલે કે કહી શકાય કે એક બાજુ જ્યારે આરસેપ કરારની વાતો થતી હતી ને તેની સાથે આરસેપ કરારને લઈને જે ઘણા બધા નાના ઉદ્યોગકારો હતા તેમણે જે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે કે ડેરી ઉદ્યોગની વાત કરાય કે પછી ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરવામાં આવે, તેમના દ્વારા જે ઘણા બધા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તે ક્યાંક સક્સેસ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે જ્યારે મોદી સરકારની વાત કરીએ તો મોદી સરકાર દ્વારા જ્યારે મહત્ત્વપૂર્ણ જે નિર્ણયો લેવામાં આવતા હોય છે તેની સાથે જ આ એક ફરી એકવાર મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આરસેપનું જે પહેલાં જે તે કહેતા હતા કે આરસેપને લઈને ઘણા બધા જે ફાયદા થશે, અને તેની સાથે હવે આરસેપ કરાર ઉપર જે સહી કરી નથી, અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે ભારતમાં હવે કયા પ્રકારની ગતિવિધિઓ શરૂ થશે, અને તેની સાથે આરસેપ કરાર જે રદ કરી દેવામાં આવ્યો છે તેને કારણે હવે શું ફરી એકવાર ગૃહ ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, અને તેની સાથે ખેતીવાડી અને તેની સાથે ડેરી ઉદ્યોગને કયા પ્રકારનો ફાયદો થશે? પ્રેરકભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તેની સાથે આજના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું, રજા આપશો. નમસ્કાર.